રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે દાદરાનગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરની રજૂઆતથી કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી મદદના આધારે બે વિદ્યાર્થીનીઓ પોતાના ઘરે પરત ફરતા તેમના પરિવારજનોમાં ખુશી વ્યાપી જવા પામી હતી। યુક્રેનમાં મેડિકલના અભ્યાસ માટે ગયેલી વિદ્યાર્થીનીઓ ખુશી ભંડારી અને ધ્વની પ્રધાન યુદ્ધની સ્થિતિમાં ફસાઈ જવા પામી હતી। આ વિદ્યાર્થીનીઓ કેન્દ્ર સરકારના ઓપરેશન ગંગા અભિયાનથી ખાસ વિમાન દ્વારા પરત લાવવામાં આવી હતી। સેલવાસ ખાતે પરત ફરેલી વિદ્યાર્થીની ધ્વની પ્રધાન અને ખુશી ભંડારીની સાંસદ કલાબેન ડેલકરે મુલાકાત લઈ તેમની આપવીતી જાણી હતી। અહીં આપણા પ્રદેશની બે દીકરી હતી, ધ્વની પ્રધાન, ખુશી ભંડારી। એમના જે પેરેન્ટ્સ હતા, આપણા અજયભાઈ, મનીષભાઈ અમારી પાસે આવ્યા, અમે ડિસ્કશન કર્યું। મારા માટે પણ એક બહુ મોટી જવાબદારી હતી ને અમે ડિસ્કશન કર્યા પછીથી વિદેશ મંત્રાલય સાથે વાત કરી, સંપર્કમાં રહ્યા, સતત સંપર્કમાં રહ્યા, સતત અમારા પ્રયાસ રહ્યા કે બંને દીકરીઓને કેવી રીતના આપણે પ્રદેશમાં લઈ આવવાનું, ને છેલ્લે સુધી આપણા બંને દીકરી આજે પ્રદેશમાં આવી ગઈ। ખુશીની વાત છે કે આપણા ભારત સરકાર, વિદેશ મંત્રાલયે સતત પ્રયત્ન કર્યા, પ્રયાસ કર્યા ને આજે આપણી વચ્ચે દીકરીઓ છે, આપણા પ્રદેશમાં છે, એમને પરિવાર સાથે દીકરીઓ છે। પરિવારને તો ખુશી થઈ છે, આપને પણ એક જવાબદારી પૂરી થઈ છે, ઘણી બધી, કેમ કે એક એમપી બહેના પછીથી ખરેખર આ બહુ મોટી જવાબદારી હતી। આપણી બંને દીકરી દેશની બહાર હતી, ત્યાં યુદ્ધ થતું હતું, એ યુદ્ધની પરિસ્થિતિમાંથી બંને દીકરીને લાવવાનું એક બહુ મોટી જવાબદારી હતી ને આજે મને થોડી ખુશી છે। જે રીતના આપણા મોહનભાઈ દેશ માટે 20-25 વર્ષ સુધી આજે એમના લોકો માટે કામ કર્યા, જે જવાબદારી નિભાવી, એ જ આજે મોહનભાઈના પણ આશીર્વાદ છે કે એ જવાબદારી એવી જ રીતના અમે પણ નિભાવીશું। એમના આશીર્વાદથી જ આજે અમે એ કામ કરી શક્યા, એમને એટલું જ કહીશું। પેનિકનો માહોલ હતો, કેમ કે વોર સિચ્યુએશન હતી તો બધા પેનિક થતા જ હતા, ને મારા સાથે હજુ એક છોકરી હતી જે મારી ફ્રેન્ડ છે, તે અહીંયા સિલ્વા સાથે જ હતી। કઈ રીતે રિટર્ન આવ્યા તમે, કા અને કયા બોર્ડરમાં ગયા હતા? અમે ઇન્ડિયન એમ્બેસીના થ્રુ ને જે અમારા અહીંયાના સાંસદ છે કલા મેમ, એમને અમારી બહુ જ હેલ્પ કરી, બહુ સ્ટ્રેન્થ આપ્યું, ને અમે હંગેરી બોર્ડર્સથી રિટર્ન આવ્યા છે। આપના અન્ય જે મિત્રો છે એ એમની શું પરિસ્થિતિ છે? અમારા બહુ બધા ફ્રેન્ડ્સ કીવમાં પણ હતા, એ લોકોને પણ હોસ્ટેલ બોલાવીને એ લોકોને પણ ઇવેક્યુએટ કરી દીધું છે, પર અમારો હજુ એક ફ્રેન્ડ છે જે ખારકીવમાં છે, લલિત કરીને, તેને બંકર્સમાં નાખેલું છે, એ લોકોને સજેસ્ટ કર્યું છે કે ઇન્ડોર્સ રહેવો તો તમે વધારે સેફ રહેશો। શું શું માનો છો કે જલ્દી આ બધું પૂરું થાય તો જેથી ફરી અભ્યાસ શરૂ થાય? હા, અમે એવું જ ચાહે કે વોર સિચ્યુએશન ખતમ થઈ જાય ને બધું શાંત થઈ જાય ને અમારા સ્ટડીઝ પાછા ઓફલાઈન ક્લાસ ચાલુ થઈ જાય। યુક્રેનિયન્સમાં તો બહુ ચિંતાનો માહોલ હતા, અમે સ્ટુડન્ટ્સ પણ એટ ફર્સ્ટ મોમેન્ટ તો પેનિક થઈ જ ગયા હતા, બટ અમને એટલું એ હતું કે અમારી ગવર્મેન્ટ અમને હેલ્પ કરશે અને ઇવેક્યુએટ કરશે, તો જે એ પ્રોસિજર છે એ બહુ જ ફાસ્ટ સ્ટાર્ટ થયો, ને અમે બોર્ડર પર પહોંચ્યા તો અમે જોયું કે ઇવન ઘણા યુક્રેનિયન ફેમિલીઝ કન્ટ્રી લીવ કરીને જતા હતા, એટલું ભયનું માહોલ હતું યુક્રેનમાં। અમે સરકારનો બહુ જ આભાર માનીએ, ઇવન કલા મેડમનો અમે આભાર માનીએ, અમને એમનો કોલ આવ્યો હતો પર્સનલી, એમને અમારા સાથે વાત કરી હતી, અમને સ્ટ્રેન્થ આપી હતી કે તમે પેનિક ના કરતો, અમે તમારા સાથે છે ને તમે જલ્દી ઇવેક્યુએટ થશો ને તમે પાછા ઘરે આવી જશો।